નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હુલાણી ચિરાગ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને પાઠ નંબર 2 આહારના ઘટકો. હવે મિત્રો, ભાગ 1 ની અંદર જેમ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે સજીવો અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાતા હોય છે અને એ ખોરાક કયા કયા ઘટકો દ્વારા બનાવવામાં આવે છે, કઈ કઈ સામગ્રી દ્વારા બનાવવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. અને તેમજ ભારતના કેટલાક રાજ્યોમાં એટલે કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવામાં આવતો હોય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે મિત્રો, આપણે આ ભાગ 2 ની અંદર વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું શું આવેલું હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે આપણે રોજિંદા જીવનની અંદર અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાતા હોઈએ છીએ. તો એ ખોરાકની અંદર કેવા કેવા ઘટકો આવેલા હોય છે એના વિશે આપણે આ ટોપિકની અંદર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 8 ઉપર આપણે ટોપિક નંબર 2.1 કે જે છે કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, એટલે કે અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થોની અંદર શું આવેલું હોય છે એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, ટોપિક નંબર છે 2.1. વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો મિત્રો, આપણે સવારે, બપોરે અને સાંજે આમ દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. તો એ અલગ અલગ ખોરાકના આપણને શું હોય છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. તો ચાલો જોઈએ મિત્રો આપણે કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં એટલે કે અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થોની અંદર શું હોય છે તે આપણે જાણીએ. તો ચાલો જોઈએ મિત્રો કે આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી એટલે કે ઘટકોથી બનેલી હોય છે. તો આપણે જાણીએ છીએ મિત્રો કે કોઈ પણ વાનગી હોય એ વાનગી એક અથવા તો એકથી વધારે ઘટકોની બનેલી હોય છે. ખરું ને મિત્રો, કે જે આપણે પ્રકરણ 1 ની અંદર શીખી ચૂક્યા છીએ કે કોઈ પણ વાનગી હોય, આપણે જે વાનગીઓ ખાઈએ છીએ મિત્રો, એ વાનગી એક અથવા તો એકથી વધારે ઘટકોની બનેલી હોય છે કે જે આપણને વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતી હોય છે. આપણે જે દિવસ દરમિયાન મિત્રો વાનગીઓ ખાતા હોઈએ છીએ એ વાનગીઓ આપણને વનસ્પતિમાંથી મળી આવે છે અથવા તો એ પ્રાણીઓ દ્વારા આપણને મળતી હોય છે, જે આપણે ચેપ્ટર નંબર 1 ભણી ચૂક્યા છીએ. હવે મિત્રો, કે આપણે જે દિવસ દરમિયાન ખોરાક ખાઈએ છીએ, અલગ અલગ ખોરાક ખાઈએ છીએ, એ ખોરાકની અંદર શું આવેલું હોય છે તો તેના વિશે ચર્ચા કરીએ કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે કે જેને પોષક દ્રવ્યો કહેવામાં આવતા હોય છે. આપણે જોઈએ મિત્રો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદર આપણા શરીરને જરૂરી એવા પોષક દ્રવ્યો આવેલા હોય છે, એને શું કહેવામાં આવે છે મિત્રો? પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. આવશ્યક ઘટકો આવેલા હોય છે એને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો, આપણે ખીચડી, દાળ, ભાત, શાક, રોટલી આવા જે આપણે ઘટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, આવે જે વાનગીઓ આપણે ખાતા હોઈએ છીએ, એમાં આપણા શરીરને આવશ્યક એટલે કે આપણા શરીરને જરૂરી એવા ઘટકો આવેલા હોય છે. ખોરાકની અંદર
આપણા શરીરને જરૂરી એવા ઘટકો આવેલા હોય છે કે જેને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ પોષક દ્રવ્યોની વ્યાખ્યા છે એ આપણે અહીંયા લખીએ છીએ કે પોષક દ્રવ્યો કોને કહેવાય. પોષક દ્રવ્યો કે આપણા આહારની અંદર આપણા આહારમાં શરીરને જરૂરી એવા આવશ્યક ઘટકો આવેલા હોય છે કે જેને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. પ્રશ્ન આવશે મિત્રો કે પોષક દ્રવ્યો એટલે શું, અથવા તો પોષક દ્રવ્યોની વ્યાખ્યા આપો. તો તમે શું કહીશો મિત્રો કે આપણા આહારમાં શરીરને જરૂરી એવા આવશ્યક ઘટકો આવેલા હોય છે કે જેને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. આહારની અંદર એવા ઘટકો હોય કે જે ઘટકો આપણા શરીરને ખૂબ જ જરૂરી હોય છે, તો એવા ઘટકોને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. તો ચાલો જોઈએ મિત્રો કે એવા કયા ઘટકો છે કે જે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે, એનું નામ શું. તો ચાલો આપણે જોઈએ. તો આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો ક્યાં ક્યાં છે મિત્રો? તો કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર. પોષક દ્રવ્યો છે તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. જે મુખ્ય પોષક દ્રવ્યો છે આહારના મુખ્ય પોષક દ્રવ્યો આપણા આહારની અંદર મિત્રો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર જેવા ઘટકો આવેલા હોય છે, જેને શું કહેવામાં આવે છે? પોષક દ્રવ્યો કહેવામાં આવે છે અને જે આહારના મુખ્ય પોષક દ્રવ્યો છે. હવે આગળ જોઈએ મિત્રો કે આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ હોય છે. હવે મિત્રો આ પોષક દ્રવ્યો સિવાય આહારની અંદર બીજું શું આવેલું હોય છે? તો કે આ પોષક દ્રવ્યો સિવાય આહારની અંદર પાણી તેમજ પાચક રેસા આવેલા હોય છે. શું હોય છે મિત્રો? આપણા રોજિંદા આહારની અંદર પોષક દ્રવ્યો સિવાય, પોષક દ્રવ્યો તો કે ક્યાં ક્યાં? કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે અને ખનિજ ક્ષાર છે. તો આ પોષક દ્રવ્યો સિવાય બીજું પણ આવેલું હોય છે, જે શું હોય છે મિત્રો? પાણી તેમજ પાચક રેસા. પાચક રેસા શું કરે છે મિત્રો? એ ખોરાકને પચવામાં મદદ કરે છે. તો આ પોષક દ્રવ્યો સિવાય આહારની અંદર પાણી તેમજ પાચક રેસા પણ આવેલા હોય છે, જેની આપણે ખૂબ જ આવશ્યકતા રહેલી છે. તો હવે જોઈએ મિત્રો કે શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે. હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન થાય છે કે શું બધા જ જે ખાદ્ય પદાર્થો છે એ બધા જ ખાદ્ય પદાર્થો ઈ આ દરેકે દરેક પોષક દ્રવ્યો ધરાવતા હશે? એટલે દાખલા તરીકે બટેકું છે, તો શું બટેકું છે એ બટેકાની અંદર આ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર આ બધા જ પોષક દ્રવ્યો શું બટેકાની અંદર રહેલા હશે? તો એવું હશે નહીં. એટલા માટે કહેવામાં આવે છે કે બધા જ ખાદ્ય પદાર્થો એ બધા જ પ્રકારના પોષક દ્રવ્યો ધરાવતા હોતા નથી. એટલા માટે જ આપણે કહીએ છીએ કે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવો
જોઈએ. હવે મિત્રો તમને સમજાણું હશે કે કેમ અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ. તો આપને હવે ખબર પડી કે એક કોઈ એક ખાદ્ય પદાર્થની અંદર બધા જ પ્રકારના પોષક દ્રવ્યો રહેલા હોતા નથી. માટે અલગ અલગ સમયે આપણે અલગ અલગ ખોરાક ખાવો જોઈએ, જેથી કરી અને આપણને દરેક પ્રકારના પોષક દ્રવ્યો આપણને મળી રહે. હવે મિત્રો કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. કોઈ કાચો ખોરાક હોય કે કોઈ રાંધેલો ખોરાક હોય તો તેની અંદર એક અથવા એકથી વધારે પોષક દ્રવ્યો હોય છે. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોની પરીક્ષણની સરખામણીમાં સરળ છે. હવે મિત્રો આપણે કયા ખાદ્ય પદાર્થની અંદર કયા પ્રકારનો પોષક દ્રવ્ય રહેલો છે એ આપણે એક પરીક્ષણ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો ખાદ્ય પદાર્થની અંદર કયો પરીક્ષણ અથવા તો કયો પોષક દ્રવ્ય રહેલો છે એ આપણે કઈ રીતે ચકાસું? તો મિત્રો આપણે પરીક્ષણ કરશું તો ખાદ્ય પદાર્થની અંદર આપણે કાર્બોદિત છે, પ્રોટીન છે કે ચરબી છે એ આપણે સહેલાઈથી પરીક્ષણ દ્વારા બતાવી શકશું. પરંતુ વિટામિન અને જે ખનિજ ક્ષાર છે એ આપણે સહેલાઈથી આપણે જોઈ શકતા નથી. તો ચાલો આપણે એ જોઈએ. તો ચાલો આપણે આ પરીક્ષણો કરીએ અને તેને તારણો દ્વારા કોષ્ટક 2.2 ની અંદર નોંધો કરીએ. તો આ પરીક્ષણો કરવા માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે. હવે મિત્રો આપણે ખાદ્ય પદાર્થોની અંદર આ પોષક દ્રવ્યોનું આપણે પરીક્ષણ કરવું છે તો એ પોષક દ્રવ્યના પરીક્ષણ કરવા માટે આપણે અમુક ઘટકોની જરૂર પડશે, અમુક રસાયણોની જરૂર પડશે. તો એ ઘટકો એ રસાયણો ક્યાં છે? તો કે કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણ અને આયોડીનની જરૂર પડશે. તો આયોડીન કોસ્ટિક સોડા પોષક દ્રવ્યોના પરીક્ષણ માટે આયોડીન, કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટના દ્રાવણની જરૂર પડશે. આ ત્રણ વસ્તુની આપણે જરૂર પડશે. શેના માટે? તો કે કયા ખાદ્ય પદાર્થની અંદર કયો પોષક દ્રવ્ય રહેલો છે એનું પરીક્ષણ કરવા માટે મિત્રો આપણે આ ત્રણ ઘટકોની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. હવે પરીક્ષણ કરવા માટે આ ત્રણ ઘટકની જરૂર તો પડશે જ, પરંતુ એના સિવાય બીજી કઈ વસ્તુની જરૂર પડશે? તો કે ટેસ્ટ ટ્યુબ અને ડ્રોપરની પણ જરૂર પડશે. પરીક્ષણ કરવા માટે ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપર, ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપરની પણ જરૂર પડશે. ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી. તો પરીક્ષણ કરવા માટે આયોડીન, કોસ્ટિક સોડા, કોપર સલ્ફેટ, આયોડીનનું દ્રાવણ અને એના સિવાય ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપરની જરૂર પડશે. તો આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરવાનું આપણે રહેશે. આ પરીક્ષણ આપણે કરવું છે મિત્રો કે કયા કયા ખાદ્ય પદાર્થની અંદર કયા પ્રકારનો પોષક દ્રવ્ય રહેલો છે એનું પરીક્ષણ આપણે આ ઘટકોની મદદથી કરવાનું રહેશે. તો આ પરીક્ષણોથી મળેલ તારણો તમારે કોષ્ટક 2.2 લખી શકો છો. આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલી છે, જે રાંધેલી પણ હોઈ શકે છે અને કાચી સામગ્રી પણ હોઈ શકે છે. તમારું પરીક્ષણ તેની ઉપર અથવા તો અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો. આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો અથવા ચાખવાનો પ્રયાસ કરવો નહીં. હવે મિત્રો અહીંયા એક આપણે ખાસ નોંધ રાખવી કે આ પરીક્ષણ કરતી વખતે આપણે જે રસાયણો ઉપયોગમાં લીધા છે, જેમ કે આયોડીન છે, કોસ્ટિક સોડા છે, કોપર સલ્ફેટ છે, બરોબર, તો આ રસાયણને તમારે ચાખવાનો કે અડવાનો, હાથેથી સ્પર્શ કરવાનો ક્યારેય તમારે અખાતરો કરવો નહીં, કારણ કે તે હાનિકારક પણ હોઈ શકે છે. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારા શિક્ષકે તેને અહીં દર્શાવ્યા મુજબ તમારે તૈયાર કરવાનું રહેશે. તો ચાલો આપણે
વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. અમુક ખાદ્ય પદાર્થોની આપણે ચકાસણી આ ઘટકો દ્વારા કરીએ અને આપણે ચકાસીએ કે તેની અંદર કાર્બોદિત નામનો પોષક દ્રવ્ય છે કે નહીં. હવે કાર્બોદિત ઘણા પ્રકારના હોઈ શકે છે. તો આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોઈ શકે છે. હવે મિત્રો, આપણે જે ખોરાકની અંદર ખાઈએ છીએ તે ખોરાકની અંદર કાર્બોદિત તો હાજર હોય જ છે, પરંતુ એ કાર્બોદિતના પણ ઘણા પ્રકાર હોય છે. તો એ ઘણી વખત આપણા ખોરાકની અંદર સ્ટાર્ચ સ્વરૂપે અથવા તો શર્કરા સ્વરૂપે આપણને જોવા મળતો હોય છે. કાર્બોદિત છે મિત્રો એ આપણા ખોરાકની અંદર સ્ટાર્ચ સ્વરૂપે અથવા તો શર્કરા સ્વરૂપે જોવા મળતો હોય છે. આ કાર્બોદિત એ બે સ્વરૂપે હોય છે મિત્રો, સ્ટાર્ચ અથવા તો શર્કરા. તો એ ખોરાકની અંદર તમને સ્ટાર્ચ સ્વરૂપે પણ મળી શકે છે અને શર્કરા સ્વરૂપે પણ મળી શકે છે. જો તમે પરીક્ષણ કરતા તમને સ્ટાર્ચની હાજરી જણાય તો તમે એવું કહી શકો છો મિત્રો કે એની અંદર કાર્બોદિત નામનો પોષક દ્રવ્ય રહેલો છે. અથવા તો તમને પરીક્ષણ દરમિયાન શર્કરાની હાજરી જોવા મળે તો તમે કહી શકો કે એ પદાર્થની અંદર કાર્બોદિત રહેલો હોય છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. સમજાણું મિત્રો, જો કોઈ ખાદ્ય પદાર્થની અંદર સ્ટાર્ચ રહેલો હોય એટલે કે કાર્બોદિત છે એ સ્ટાર્ચ સ્વરૂપે રહેલો હોય ખાદ્ય પદાર્થની અંદર, તો આપણે તે પદાર્થનું પરીક્ષણ સરળતાથી કરી શકીએ છીએ. તો આયોડિનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડિનના કેટલાક ટીપા નાખવાના. હવે મિત્રો, આપણે કીધું કે આયોડિનનું દ્રાવણ જો આપણે બનેલું ન મળે તો આપણે એને બનાવવાનું રહેશે. તો કઈ રીતે બનાવવાનું? તો કે આયોડિનનું દ્રાવણ બનાવવા માટે તમારે ટેસ્ટ ટ્યુબને તમારે અડધી પાણીથી ભરી અને એની અંદર આ આયોડિન ટિંચરના થોડા ટીપા ઉમેરવાના રહેશે. હવે ટીપા ઉમેરી અને પછી તમારે ટેસ્ટ ટ્યુબને હલાવવાની. હવે જે દ્રાવણ તમને મળશે એ મિત્રો શેનું મળશે? તમને આયોડિનનું દ્રાવણ મળશે. હવે મિત્રો આગળ જોઈએ કે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવું કઈ રીતે. તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 100 મિલિલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગળવામાં આવે છે. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવું હોય તો 100 મિલી પાણીમાં 100 મિલીમીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઉગાડવું. સમજાણું મિત્રો, કોપર સલ્ફેટનું દ્રાવણ કઈ રીતે બનાવવું? તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે તમારે 100 મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઉમેરવું અને પછી એને હલાવશો એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર થઈ જશે. ત્યાર પછી જોઈએ મિત્રો કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડાનું દ્રાવણ કઈ રીતે બનાવવું? તો આ જ રીતે મિત્રો, કે 100 મિલીલીટર પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી કોસ્ટિક સોડાનું દ્રાવણ તૈયાર થઈ જતું હોય છે. તો આ રીતે મિત્રો આપણે જોયું કે પરીક્ષણ કરવા માટે જે ઘટકોની જરૂર પડે છે એ ઘટકોનું દ્રાવણ આપણે કઈ રીતે તૈયાર કરવું એના વિશે પણ માહિતી આપણે મેળવી. તો મિત્રો આ ભાગની અંદર આપણે ચર્ચા કરી કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોની અંદર કયા પ્રકારના પોષક દ્રવ્યો રહેલા હોય છે. એના પહેલા આપણે વ્યાખ્યા જોઈ મિત્રો કે પોષક દ્રવ્યો કોને કહેવાય. કે આપણા આહારની અંદર શરીરને જરૂરી એવા આવશ્યક ઘટકો રહેલા હોય છે કે જેને પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. તો એ પોષક દ્રવ્યો કયા કયા છે, એ ઘટકો કયા કયા છે કે જે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે? તો મિત્રો આપણે જોયું કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે કે ખનિજ સાર. તો આ બધા જ ઘટકો એવા છે મિત્રો કે જે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી હોય છે. તો આ ઘટકો બધા આહારના મુખ્ય પોષક દ્રવ્યો હોય છે. હવે ત્યાર પછી મિત્રો આપણે જોયું કે એ પોષક દ્રવ્યોની હાજરી આપણે ખાદ્ય પદાર્થની અંદર કઈ રીતે કરવી. હવે એ હાજરી આપણે હાજરીનું પરીક્ષણ કરવા માટે આપણે કેટલાક રસાયણો અથવા તો કેટલાક ઘટકોની જરૂર પડે છે. જે આપણે કીધા કે આયોડિન છે, કોસ્ટિક સોડા છે, કોપર સલ્ફેટ છે અને તેના સિવાય ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપર. હવે મિત્રો આયોડિન, કોસ્ટિક સોડા કે કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે તૈયાર ન મળી શકે તો એનું દ્રાવણ આપણે
कई रीते बनाव एना विषय पर आप चर्चा कर लीजिए। तो आ भागनी अंदर आप जुं कि पोषक द्रव्यो कोने कहवाय, पोषक द्रव्यो क्या क्या छे, बराबर तेनु कार्य शू, अपना शरीर माटे खूबज आवश्यक आवश्यक छे। तो मित्रों आ व्याख्या अने पोषक द्रव्यो क्या क्या छे एना विषे तमारे मित्रों होमवर्क में लखवानुं पूरे छे। अहींया सुधी आपणे जोईए। हवे आगळनी चर्चा मित्रों के परीक्षण, ए आपणे भाग 3 ની અંદર ચર્ચા કરીશું। નમસ્કાર।